હેલો બાળ મિત્રો, ચાલો આજે આપણે સ્વ અધ્યયન પોથીમાં એકમ 8 ગાડુ અને પૈંડા વિશે શીખીશું. ગુણાકાર ભાગાકાર માપટ્ટીનો ઉપયોગ અને સ્થાન કિંમતની સમજ આ તમને હોવી જોઈએ. ચાલો દાખલો 1. નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામાં આપવાના છે. ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? ફૂટપટ્ટીથી ના દોરાય ને, ફૂટપટ્ટીથી તો લીટી દોરાય. બીજો, એક વર્તુળને એક કરતા વધુ કેન્દ્ર હોઈ શકે? એક વર્તુળને એક જ કે વધુ કેન્દ્ર? ના, ના હોઈ શકે, એક જ હોય. પાંચમો, એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? ના, વર્તુળના ખૂબ બધા વ્યાસ દોરી શકાય. આ રીતે હા બાળ દોસ્તો, ચાલો બીજી ખાલી જગ્યા પૂરો. એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય છે, એક વર્તુળમાંથી બે અર્ધ વર્તુળ બને. વર્તુળના બધા જ બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. જો આ એક વર્તુળ છે, એના અનુસંધાને આ લખવાનું છે. કેન્દ્ર તો ઓ છે, આ કેન્દ્ર છે ઓ બિંદુ. ત્રિજ્યા તો આ એક ત્રિજ્યા, બીજી ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ રીતે ત્રિજ્યાઓ આપેલી છે. વ્યાસ તો આ એક આપેલો છે વચ્ચેથી, અને આ એક બીજો વ્યાસ છે, બીજી ત્રાસી લીટી છે. હા, એટલે બે વ્યાસ આ રીતે લખવાનું છે. ચલો ચોથો, નીચે આપેલા વર્તુળમાં માંગ્યા મુજબ દોરો. તો અહીં શું કીધું છે? ઓ કેન્દ્ર, તો ઓ કેન્દ્ર ત્રિજ્યા દોરવાની, વ્યાસ દોરો. બે સેમી ત્રિજ્યા દોરો, ત્રણ સેમી, બે સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. ત્રણ સેમી, એ ત્રણ સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. અહીંયા ચાર સેમી, છ સેમી, પછી અહીંયા આપણે દાખલા ગણવાના છે. સાત સેમી ત્રિજ્યા છે, એના પરથી વ્યાસ શોધવાના છે. વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા બે, એટલે કે 7 × 2 બરાબર 14 સેમી. વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા બે, 11 × 2 બરાબર 22 સેમી. આ સૂત્ર યાદ રાખવાનું, ત્રિજ્યા ગુણ્યા બે અથવા 2 × ત્રિજ્યા. હવે નીચે આપેલા વ્યાસ પરથી ત્રિજ્યા શોધવાની, ત્રિજ્યા એ વ્યાસની અડધી હોય છે, એટલે કે ભાગ્યા બે. સૂત્ર શું આવશે? વ્યાસ ભાગ્યા બે, એટલે કે 8 સેમી છે તો 8 ભાગ્યા 2 એટલે કે 4 મીટર, 8 મીટર છે. 10 સેમી છે તો 10 ભાગ્યા 2 બરાબર 5 સેમી. 6 સેમી છે તો વ્યાસ ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 બરાબર 3 સેમી. આ રીતે ત્રિજ્યા શોધી શકાય. નીચે આપેલા વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો. આ જે અબકડો જે 3 છે એમાં જે સૌથી મોટું હોય તેની સામે વાંચીને આપણે ખરાની નિશાની કરવાની છે. આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો 1 છે તો આ વર્તુળ આપેલું છે એનું માપ અહીંથી, તો કેટલો? 5 સેમી. કેટલો? 5 સેમી છે. આ રીતે બધાના તમે માપ કરીને ફૂટપટ્ટીની મદદથી એનો ત્રિજ્યાનો માપ શોધી શકો છો. બાળ દોસ્તો, નીચે આપેલ જગ્યામાં અલગ ત્રિજ્યા વર્તુળ દોરી અર્ધ વર્તુળનો ઉપયોગ કરીને એ તમારે ડિઝાઇન બનાવવાની છે. આની જેમ અર્ધ વર્તુળનો ઉપયોગ કરી આપેલ ત્રિકોણના શિરોબિંદુ કેન્દ્ર રાખી 3 સેમી, 2 સેમી, 3 સેમી, 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. ત્રિકોણના શિરોબિંદુ રાખી અહીંથી દોરવાનું છે. હા, અહીંયા 2 સેમી, 3 સેમી અને આ 1 સેમી. આ રીતે માપ લઈને દોરવાનું છે. આપેલ બિંદુઓને કેન્દ્રમાં રાખી 4 સેમી, 2 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો આ 2 સેમી, આ 3 સેમી અને આ 4 સેમી. નીચેના વર્તુળમાં ઓ કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ કયો છે? તો ઓ કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ, તો આ બધા જ રેખાખંડ સરખા જ હોય.
દાખલો છે, મનહર પાસે 12 સેમી, 15 સેમી, 18 સેમી લાંબા 3 દોરડા છે. ત્રણેયમાંથી કોણ તો જે સૌથી વધારે લાંબુ હોય તે દોરડાનું વર્તુળ મોટું થાય. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, એમાં 5 સેમીને અડધી ત્રિજ્યાવાળું બીજું એટલે 5, અને આ 2.5 સેમીનું. આ વર્તુળનો ઉપયોગ કરીને એની કેટલી ત્રિજ્યાઓ છે તે અહીં નોંધવાની છે. તો કેટલી ત્રિજ્યાઓ છે? 6, અને 6 ત્રિજ્યાઓ છે, અને આ ત્રિજ્યાના માં નામ છે. જોડકા આપ ખાલી જગ્યા પૂરો વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહેવાય. વર્તુળના 2 વ્યાસને છેદ બિંદુને કેન્દ્ર કહેવામાં આવે છે. આ કેન્દ્ર છે. આપેલ પી ક્યુ, અહીં પી ક્યુ દોર્યો છે. 8 સેમી વ્યાસ વાળું વર્તુળ દોરો. ચાલો, નીચે આપેલ ત્રિજ્યાનું માપ શોધો. 3 સેમી. 24 સેમી ત્રિવ્યાસ વાળું વર્તુળની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 24 ભાગ્યા 2 બરાબર 12 સેમી. 18 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો વ્યાસ શોધો. વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2. જો બાળ દોસ્તો, અહીંયા વર્તુળ 8 સેમીનું એટલે 8 સેમી વ્યાસ વાળું, એટલે કે જો 4 સેમીનું આવશે. હા, અહીંયા ગલત મોટું દોરેલું છે. જો આ રીતે 4 સેમીનું, અહીંથી આ 4 સેમી, તો અહીંથી આ કેટલી થઈ જશે? 4 સેમી. ચાલો, આ વર્તુળ ગલત છે. હા બાળ દોસ્તો, એટલે ફૂટપટ્ટી પર તમારે કેટલા સેમી લેવાનું? 4 સેમી. બીજી આ બાજુ થશે 4 સેમીથી આપણે રાઉન્ડ મારીશું એટલે આ બાજુ પણ 4 સેમી. ચાલો, ચેનલ પર બાળ દોસ્તો નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મારા શૈક્ષણિક વિડીયો તમને સીધા જોવાના મળશે. ધન્યવાદ બાળ દોસ્તો.